अमदावाद शहेरमां अमदावादनी ओळख समान लाल बस एटले के एएमटीएस बस तेनी ओळख धीमे धीमे गुमावी रही छे। एएमटीएस द्वारा छेल्ला 10 वर्षमां अकस्मातनी तो भरमार छे, तेवामां एएमटीएस ड्राइवरो माटे बनावेलुं ट्रेनिंग सेंटर हालमां धूळ खाई रह्युं छे। જરૂરિયાત હોવા છતાં સુવિધાનો ઉપયોગ ન કરવો એ તંત્રની એક સામાન્ય આદત છે। દ્રશ્યોમાં તમે જે જગ્યા જોઈ રહ્યા છો તે છે એએમટીએસના બસ ડ્રાઈવરોને તાલીમ આપવા માટેનું કેન્દ્ર, પણ હાલ આ પરિસર ત્યજી દેવાયેલી જગ્યાની જેમ પોતાની હાજરી પુરાવી રહ્યું છે। બસના ડ્રાઈવરો અકસ્માત ટાળીને યોગ્ય રીતે બસ ચલાવી શકે તે હેતુસર જમાલપુરમાં આ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું હતું। જોકે ટ્રેનિંગ સેન્ટરનો ઉપયોગ કેવી રીતે કરાય છે તે જોવા માટે આ દ્રશ્યો જ પૂરતા છે। એએમટીએસના હેડક્વાર્ટરની સામે જ હોવા છતાં ટ્રેનિંગ સેન્ટર દુર્દશાનો સામનો કરી રહ્યું છે। પ્રાંગણમાં જે પ્રમાણેનો કચરો પડેલો છે, જારી જાગર ઉગેલા છે, તેના પરથી પણ સ્પષ્ટ થાય છે કે છેલ્લા લાંબા સમયથી આ પ્રિમાઇસિસને ખોલવામાં પણ આવ્યું નથી, એટલે ટ્રેનિંગ તો આપવાની વાત ખૂબ જ દૂરની રહી। મળતા આંકડા મુજબ પાછલા 10 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બસ મળીને અને ખાનગી ઓપરેટરોની બસ મળીને 7000 કરતાં પણ વધુ નાના મોટા અકસ્માત થયા છે, જેનામાં 170 કરતાં પણ વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। એએમટીએસ બસો અવારનવાર શહેરમાં અકસ્માત સર્જે છે। થોડા દિવસ પહેલાં જ વિશાલા સર્કલ પાસે એએમટીએસની બસે કાર, રિક્ષા, લોડિંગ રિક્ષાની ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેમાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। જોકે તે સમયે એએમટીએસના સત્તાધીશો અને અધિકારીઓ જાહેર પરિવહન વ્યવસ્થાના અભ્યાસ માટે લંડનના ટૂર પર હતા। એએમટીએસની બસોને કારણે લોકોની સલામતી જોખમમાં છે, ત્યાં તેની ચિંતા કરવાની જગ્યાએ સત્તાધીશો વિદેશની વ્યવસ્થાનો અભ્યાસ કરી રહ્યા હતા। એએમટીએસના ચેરમેનનું દાવું છે કે ગયા વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં 812 ડ્રાઈવરોને તાલીમ અપાઈ હતી। ગયા વર્ષ દરમિયાન લગભગ 32 જેટલા અકસ્માતોમાં પોલીસ કેસ થયેલા, 9 જેટલા આખા વર્ષ દરમિયાનમાં ફેટલ થયેલા, અને ગયા વર્ષે એટલે 2022માં 812 જેટલા ડ્રાઈવરોને અલગ અલગ ગ્રુપમાં સેફ્ટી બાબતની ટ્રેનિંગ આપવામાં આવેલી। અહીં સવાલ એ ઊભો થાય છે કે જો ડ્રાઈવરોને તાલીમ અપાય છે તો પછી બસો બેફામ કેમ દોડે છે, કેમ અકસ્માત સર્જાય છે? છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો એએમટીએસની બસોએ 2407 અકસ્માત સર્જ્યા છે, જેમાં 95 લોકોએ જીવ ગુમાવ્યા છે। ખાનગી ઓપરેટર દ્વારા સંચાલિત એએમટીએસની બસોએ 10 વર્ષમાં તેનાથી બમણા એટલે કે 4876 અકસ્માત સર્જ્યા છે, જેમાં 116 લોકો મોતને પેટ્યા છે। એટલે કે 10 વર્ષમાં એએમટીએસની બસો 171 લોકોને જીવને બરખી ગઈ છે। ખાનગી ઓપરેટરની બસો માતેલા સાંડની જેમ જીવલેણ બનીને દોડી રહી છે, તેમ છતાં સત્તાધીશો આ બાબતને ગંભીરતાથી નથી લેતા। અકસ્માત એ અકસ્માત છે, ડ્રાઈવર ને અચાનક ધારો કે કોઈ પ્રોબ્લેમ ઊભો થાય, પણ આવી મુશ્કેલી ના ઊભી થવી જોઈએ એના બધા જ પ્રયત્નો અમારા તરફથી કોન્ટ્રાક્ટરને અને અમારા સ્ટાફ દ્વારા પણ બધા ડ્રાઈવરને આમ સંદેશો આપવામાં આવે છે કે પૂરેપૂરી કાળજી લઈને કોઈની જાનમાલના નુકસાન ના થાય એ પ્રમાણેની બસ ચલાવી આપણે। એએમટીએસ આજે પણ અમદાવાદવાસીઓની લાઇફલાઇન છે। દરરોજ 5-6 લાખ પ્રવાસીઓ બસમાં પ્રવાસ કરે છે। શહેરની આસપાસના વિસ્તારોમાં પણ એએમટીએસ બસો સેવા આપે છે। જો કે સત્તાધીશો ખાનગી ઓપરેટરને બસો સોંપીને લોકોને સલામતીને ભૂલી જાય છે। કોન્ટ્રાક્ટરો કમાણી કરીને ખુશ છે અને સત્તાધીશો તેમને ચૂકવણી કરીને, અહીં સવાલ એ છે કે તંત્રને જનતાની સલામતીની કેમ ફિકર નથી? ખાનગી ઓપરેટરની બસો કેમ સતત અકસ્માત સર્જે છે? સમયસર બસોની જાળવણી કેમ નથી થઈ રહી? કેમ ડ્રાઈવર તાલીમ કેન્દ્રનો સઘન ઉપયોગ કરવામાં નથી આવતો? આવા અનેક સવાલો છે જેનો સત્તાધીશોએ જવાબ આપવો જરૂરી છે। જે પ્રમાણે હજી પણ અમદાવાદ શહેરમાં એએમટીએસની બસો જે છે માંતેલા સાંડની માફક ફરે છે અને ટ્રેનિંગના નામે કોર્પોરેશનના જે શાસકો છે, એએમટીએસના શાસકો છે, તે ફક્ત ખોખલા વાયદા કરી રહ્યા છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।